સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના ઘટી છે. વિગતો મળી રહી છે. ગેરકાયદેસર ચાલી રહેલી કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરથી માહિતી મળી રહી છે. ભેટ ગામે ચાલતી કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3ના મોત થયા છે. આ સાથે જ ખનિજ માફિયાઓ બન્યા મજૂરોના મોતના સોદાગર. 200 ફૂટ જેટલી ઊંડી ખાણમાં ખોદકામ કરવા માટે મજૂરોને ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ વિગતો મળી રહી છે. આકાહંક ખાણમાં દુર્ઘટના સર્જાતા 3 મજૂરોના મોત થયા છે, તો પોલીસ અને ખાણ વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુરેન્દ્રનગરથી માહિતી મળી રહી છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 મજૂરના મોત થયા છે. ખનિજ માફિયાઓ આ મજૂરના મોતના સોદાગર બન્યા છે. તો આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અશોક રામી જોડાઈ ચૂક્યા છે. જી અશોક, ખનિજ માફિયાઓ મજૂરોના મોતના સોદાગર બન્યા છે, સુરેન્દ્રનગરથી માહિતી મળી રહી છે, શું કહેશો? જે ધર્મી વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બિન અધિકૃત ખાણ ખનિજ ખનન થઈ રહ્યોના અનેક બનાવો સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે મજૂરોના મોતના ઘણા બનાવો સુરેન્દ્રનગરની અંદર સામે આવે છે. ત્યારે ગઈકાલે વેટી ગામે 3 મજૂરોના ખનન ગેરકાયદેસર ખનન કરતા મજૂરોને ખાણમાં ઉતારવામાં આવ્યા હતા, જેને લઈને અંદર ગૂંગળામણના કારણે 3 મજૂરોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે ખાસ વાત કરવા જઈશું તો જ્યારે ગેરકાયદેસર ખનન કરતા હોય છે તે મજૂરોના મોત થાય છે, ત્યારે ખાણ માલિકો પોતાના મજૂરોના મોત થયા હોય મામલો છુપાવી અને એમની ડેડ બોડી સગે વગે કરી અને એમના વતન મોકલી દેતા હોય છે. ત્યારે હાલ વાત કરવા જઈએ તો ઘણા મજૂરોના મોતની પણ ફરિયાદો પણ નથી નોંધાઈ. ત્યારે આ મોતના મામલેથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક ચકચાર મચી જવા પામી છે અને હાલ લોકોની એવી માંગ છે કે જે ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે તમામ વિગતો બદલ આભાર.